અમરેલી જિલ્લામાં નશીલા પદાર્થોના સેવન અને વેચાણ સામે પોલીસ તંત્રએ પણ હવે લાલ આંખ કરી છે. તો સાવરકુંડલામાં ભૂકરવા ગામે અમરેલી એસઓજીએ પણ દરોડા પાડી અને 32 કિલો ઉપરાંતનો ગાંજા સાથે એક શખ્સને પણ ઝડપી પાડ્યો છે. તો અમરેલી એસઓજીને મળેલા બાતમીના આધારે પણ સાવરકુંડલાના ભૂકરવા ગામમાં સીમાડે ગોરી ટોપરા સીમમાં રેડ કરી અને એક ઇસમને 32 કિલો જેટલા ગાંજા સાથે ઝડપી પાડી અને પૂછપરછ પણ કરવામાં આવી છે. હવે ગાંજાની કિંમત અંદાજે 3,38,000 ની આસપાસ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ના અધિકારી શ્રી શર્મા તથા તેમના માણસોએ બોકરવા ગામે વાડી ખેતરમાં જે રેડ કરતો ત્યાંથી આ જે ઇસમ જે ખેતરવાડી છે તે કાનાભાઈ નથુભાઈ શેંડા રહેવાસી બોકરવા ગૌરી ટોપરા સીમ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીના ઓએ પોતાના ખેતરની અંદર એક ઝાડની લીમડાના ઝાડની નીચે ચાર બાચકાની અંદર લીલો ગાંજો મૂકી રાખેલો અને તેની બાજુમાંથી તેના વેચાણ સારુંના ત્રાજવા પણ મળી આવેલા જેની કિંમત 3,38,800 રૂપિયા થાય છે. અને આ બાચકાનું ત્યાં એફએસએલ પરીક્ષણ કરી અને તમામ ગાંજો કબજે લેવામાં આવેલ છે અને આ આરોપી કાનાભાઈ નથુભાઈ શેંડાને તાત્કાલિક અસરથી તેની ધરપકડ કરેલી છે અને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધી આગળની તપાસ સાવરકુંડલા ટાઉન પીઆઈ શ્રી ગૌસ્વામીને સોંપવામાં આવી.